સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ચાલો મિત્રો આપણે જોઈએ આજે મેડમ ભીખાઈજી કામા વિશે. કેમ કે આજે છે મેડમ ભીખાઈજી કામાની જન્મ જયંતિ, જેથી કરીને આપણે જોશું મેડમ ભીખાઈજી કામા વિશેની સંપૂર્ણ માહિતી, બધી જ ડિટેલ જોશું અને આમાંથી જે એમસીક્યુ નીકળી શકે છે, એવા મોસ્ટ એમપી એમસીક્યુ છે જે નીકળી શકે છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ મેડમ ભીખાઈજી કામા વિશે. અને જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો. ભારતની સ્વતંત્રતા સંગ્રામના જાણીતા અને પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861 ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજાબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉંમરથી જ દેશપ્રેમના બીજ તેના મનમાં રોકાઈ ચૂક્યા હતા. બ્રિટિશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરી પોતાના દિન દુખિયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી લીધું હતું. સમાજ સેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધી હતી. ઈસવીસન 1897માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા. પ્લેગના ચેપી રોગમાં માદમ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા, પરંતુ ભવિષ્યમાં બ્રિટિશરો સામે ટક્કર લેનારા વિરાંગના પ્લેગના રોગને હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો હતો. સમાજ સેવાને મનોમન વારી ચૂકેલા માદમ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા, પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી કે આર કામા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ પણ તેમને મન છે સમાજ સેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા, એટલે જ તેમનું લગ્ન જીવન લાંબો સમય ટકી શક્યું નહીં. વારંવાર પતિ સાથે થતા વિખવાદથી તેઓ બંને અલગ થઈ ગયા હતા. આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી દીધું હતું. તેમણે ઈસવીસન 1905માં વંદે માતરમ નામનું ક્રાંતિકારી અખબાર જીનીવાથી શરૂ કર્યું હતું અને તેમાં તેમણે અંગ્રેજોની દમન નીતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમની તબિયત બગડતા મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરવાણ માટે તેમણે ઇંગ્લેન્ડ જવું પડ્યું. ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થયો. તે સમયે સર દોરામજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારતના નામે એક મંડળી ચલાવતા હતા. તેની સાથે મેડમ ભીખાઈજી કામા જોડાઈ ગયા. વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને બ્રિટિશરોએ તેમને ફ્રાન્સમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી, પરંતુ ફ્રેન્ચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાગ પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી. ઈસવીસન 1907માં વિદેશી ભૂમિ જર્મની ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે જ આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય, ચંદ્ર અને સપ્તર્ષિના 7 તારાઓનું પ્રતીક હતું, તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખ્યું હતું. તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતું કે આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહ્વાન કરું છું કે ઉઠો, હું દુનિયા પરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરું છું. વંદે માતરમ, વંદે માતરમ, એવું મેડમ ભીખાઈજી કામાએ કહ્યું હતું.
મેડમ ભીખાઈજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. તેમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા અભિનવ ભારતનો પણ શુભારંભ થયો હતો. ઈસવીસન 1935માં 74 વર્ષે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બેગ બિસ્તરામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લડતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઈ અંગ્રેજો દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું. ઈસવીસન 1936માં 13 ઓગસ્ટના રોજ મુંબઈની એક પારસી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તો આ હતી મિત્રો મેડમ ભીખાઈજી કામા વિશેની માહિતી. માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવો. તેમજ મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.